नमस्कार विद्यार्थी मित्रों, आपणे उदाहरण नंबर 18 नी शरूआत करवानी छे। ई पहेला आपणे छेले उदाहरण नंबर 14 मां कर्युं हतुं, उदाहरण 13 कर्युं हतुं, 14, उदाहरण 15, उदाहरण 16, उदाहरण 17 એ કેન્સલ છે। હવે ઉદાહરણ નંબર 18 છે એ તમારે કરવાનું છે। ઉદાહરણ નંબર 18 છે એ આપણે આજે કરીએ। ટેક્સ્ટબુકમાં પેજ નંબર 127 ઉપર રકમ આપેલી છે, ધ્યાનથી સાંભળજો। એક પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટતો વિધેય નીચે પ્રમાણે છે। આ વિતરણના પ્રાચલો મેળવો અને તે પરથી નીચેની કિંમતો શોધો, બરાબર। fx આપ્યું છે 1/4 વર્ગમૂળમાં 2π e^2 એટલે કે e ની માઇનસ 1/32 કૌંસમાં x માઇનસ 50નો વર્ગ, બરાબર। તો આ વિતરણના પ્રાચલો મેળવવાના છે અને અલગ અલગ કિંમતો શોધવાની છે। પહેલો ક્વેશ્ચન કહે છે 52 થી 58ની વચ્ચે xની કિંમત શોધો। p(52) x (58) બરાબર। તો આપણે એમાં ગણીએ, પહેલાં આપણે મ્યુ અને સિગ્મા શોધવા માટે એટલે કે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવા માટે આપણે એને સરખાવીએ, બરાબર। કોની સાથે સરખાવીશું? જે રકમમાં સમીકરણ આપેલું છે એની સાથે, એટલે કે 1/6 સિગ્મા વર્ગમૂળમાં 2π e^-1/2 કૌંસમાં એક્સ માઇનસ મ્યુ અપન સિગ્માનો વર્ગ। તો આપણે જોઈએ તો પહેલાં સિગ્મા 2π ની બદલે અહીંયા 4 વર્ગમૂળમાં 2 આપેલું છે, તો સિગ્મા બરાબર શું થશે? 4। સિગ્મા વર્ગમૂળમાં 2π ની બદલે આપણને 4 2π આપેલું છે વર્ગમૂળમાં, તો સિગ્માને સરખાવશું એટલે સિગ્મા બરાબર થશે 4। અને અહીંયા એક્સ માઇનસ મ્યુ છે ત્યાં એક્સ માઇનસ 50 આપેલા છે, તો મ્યુ બરાબર થશે 50। તો આ આપણને પ્રમાણિત વિચલન અને મધ્યકની કિંમત મળી ગઈ। હવે આપણે આગળ 52 થી 58ની વચ્ચેની આપણે સંભાવના જોઈએ છે, પણ અહીંયા આપણને પ્રામાણ્ય વિતરણને અનુસરે છે એટલે એક્સ આપેલું છે, આપણે એને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં ફેરવવું પડશે। પ્રમાણિત પ્રામાણ્ય વિતરણમાં ફેરવવા માટે આપણી પાસે મધ્યક અને પ્રમાણિત વિચલન જોઈએ। તો મધ્યક છે 50, એટલે 52 - 50/4 x - μ/σ = 58 - 50/4, બરાબર છે। તો 52 - 50 એટલે 2 2/4 એટલે 0.5 x - μ/σ એટલે z 58 - 50 એટલે 8/4 એટલે 2, બરાબર છે। હવે આપણે 0.2 થી 2ની વચ્ચેની સંભાવના જોઈએ છે। 0.5 થી 2ની વચ્ચેની સંભાવના માટે આપણી પાસે આકૃતિ છે, એ કેવી છે? તો કે ઘંટાકાર સ્વરૂપની છે, બરાબર। 0થી શરૂઆત થાય, 1 પછી પહેલાં 0.5, 1 2 3 એવી રીતે સંખ્યા આપેલી હોય। આપણે 0.5 થી 2 સુધીનું ક્ષેત્રફળ જોઈએ છે, આ ભાગનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે જે મેં દર્શાવ્યું છે। પણ સંભાવનાના કોષ્ટકમાં એટલે કે ઝેડના કોષ્ટકમાં, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ ઝેડના કોષ્ટકમાં આપણી પાસે દરેક સંભાવના છે એ 0થી આપેલી છે, દરેકનું ક્ષેત્રફળ આપણને 0થી આપેલું છે, બરાબર। તો આને આપણે 0માં ફેરવવું પડે, તો કેવી રીતે આપણને આ ભાગ મળે? તો કે 0થી 2નો ભાગ છે જે આટલો ભાગ આખો, એમાંથી 0થી 0.5નો ભાગ આટલો ભાગ બાદ કરી દઈએ તો આ ભાગ મળી જાય, બરાબર। આકૃતિ સમજો, બરાબર। 0થી 2માંથી 0થી 0.5નો જે ભાગ છે આ ભાગ એ બાદ કરીએ તો આપણને મળે, કારણ તો કે આપણી પાસે જે સંભાવના છે એ ક્યાંથી છે? 0થી છે। તો આપણે મૂકીએ p(0) > z (2), 0થી 2 સુધી માઇનસ p(0) > z (0.5 0થી 2માંથી 0થી 0.5 બાદ કરી દઈએ, 0થી 2 એટલે કેટલું છે? 0.4772 અને 0થી 0.5 એટલે 0.1915, બરાબર। હવે 0.4772માંથી 0.1915 બાદ કરીએ એટલે આપણને સંભાવના મળશે 0.2857, બરાબર। તો એ આપણને કોની સંભાવના મળી?
तो के 0.5 थी 2 एटले के 52 थी 58 नी वच्चे नी संभावना आपने मड़ी गई छे 0.2857। नेक्स्ट आपने एनएच दाखला में बीजू पूछू छे पी ऑफ काउंस में एक मानांक में एक्स माइनस 45 लेस देन और इक्वल टू 4 माटे बराबर। तो आज स्वरूप है मानांक वालू ई तमारा माटे नवू छे। आपणे आ तो जोया अगाउ मानांक में आपणे केवी रीते जोवू ई जोईए। तो एक्स माइनस 45 मानांक में छे एनो मतलब एवो थाय आने लेस देन और इक्वल टू 4 छे एटले के माइनस 4 लेस देन और इक्वल टू 4 एक्स माइनस 45 लेस देन और इक्वल टू 4 बराबर। एवी रीते लखाय के माइनस 4 अने 4 नी वच्चे आवे बराबर। माइनस 4 माथी 45 उमेरी अने प्लस 4 में 45 उमेरी माइनस 4 में 45 उमेरी एटले 41 प्लस 4 में 45 उमेरी एटले 49। तो हवे आपणे आनो मतलब शुं थशे के 41 थी 49 नी वच्चे नी आपणे संभावना जोईए छे। तो 41 थी 49 नी वच्चे नुं आपणी पासे प्रामाण्य वितरण नुं कोष्टक नथी एटले आपणे एने सेमा फेरवशुं तो के प्रमाणित प्रामाण्य वितरण में फेरवशुं। कई रीते 41 माइनस 50 भाग्या 4 पची एक्स माइनस म्यू अपॉन सिग्मा लेस देन और इक्वल टू 49 माइनस 50 भाग्या 4 बराबर। 41 माइनस 50 एट्ले 9 भाग्या 4 एट्ले माइनस 2.25 बराबर। एक्स माइनस म्यू अपॉन सिग्मा एट्ले जेड 49 माइनस 50 भाग्या 4 एट्ले माइनस 0.25। तो माइनस 2.25 थी माइनस 0.25 वच्चेनू आपणे जोईए छे बराबर। माइनसनू लईए के प्लसनू लईए બંનેની સંભાવના કેવી થાય છે સરખી જ થાય છે એટલે કે માઇનસ 2.25 આ બાજુ આવે ડાબી બાજુ આકૃતિમાં અને માઇનસ 0.25 આ ભાગનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે। તો કેવી રીતે કરશું આપણી પાસે બધા જ ક્ષેત્રફળ ક્યાંથી છે 0 થી તો એને ફેરવશું માઇનસ 2.25 થી 0 અને માઇનસ 0.25 થી 0 એમાંથી બાદ કરી દઈએ એટલે આ ભાગ બાદ કરી દઈએ આટલામાંથી બરાબર એટલે આ બાકીનો ભાગ છે એની સંભાવના આપણને શોધવાની કીધી છે તો એ મળી જાય। માઇનસ 2.25 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 માઇનસ 2.25 થી 0 અને 0.25 થી 0 માઇનસ બરાબર। માઇનસ 2.25 થી 0નું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે જેટલું 0 થી 2.25નું થાય એટલું જ થાય ભલે માઇનસ હોય બરાબર। અને ક્ષેત્રફળ ક્યારેય માઇનસમાં સંભાવના ક્યારેય માઇનસમાં હોય નહીં એટલે તમે 0 થી 2.25નું કોષ્ટકમાં જોશો એટલે તમને કિંમત અહીંયા મળશે 0.4878। શું કિંમત મળશે 0.4878 એમાંથી તમે 0.25 થી 0નું બાદ કરી દો બરાબર એટલે કે 0નું 0.25માં જોશો 0.25માં જોશો એટલે તમને ક્ષેત્ર કિંમત મળશે 0.0987 બંનેની બાદબાકી કરશો 0.4878 માઇનસ 0.0987 બાદ કરશો એટલે તમને આ ભાગનું ક્ષેત્રફળ મળી જશે 0.3891 એ આ ભાગનું તમારું ક્ષેત્રફળ થશે। કેટલું થશે 0.3891। આમાં ખાસ માનાંક મહત્વનો છે માનાંકનો મતલબ એવો થાય છે કે 4 છે એ માઇનસ 4 અને 4ની વચ્ચે માનાંક છે એટલે માઇનસ 4માં 45 ઉમેરવાના અને પ્લસ 4માં 45 ઉમેરવાના। માઇનસ 4માં 45 ઉમેરશો એટલે 41 આવશે પ્લસ 4માં 45 ઉમેરશો એટલે 49 આવશે। એનો મતલબ એવો કે 41 થી 49ની વચ્ચેનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે પણ એ પ્રામાણ્ય વિતરણ છે એને તમારે હવે શેમાં ફેરવવું પડશે ઝેડમાં ફેરવવું પડશે। ઝેડમાં ફેરવવા માટે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા સૂત્રનો ઉપયોગ કરશો એટલે માઇનસ 2.25 થી માઇનસ 0.25 વચ્ચેની ક્ષેત્રફળ લેવાનું છે જે તમને મળશે સૂત્ર મને આકૃતિની મદદથી 0.3891। તો આ 1 અને 2 ઉદાહરણ નંબર 18ના થયા જે તમે નોટ ડાઉન કરી લ્યો વ્યવસ્થિત અને આ બધું સેટ નોટમાં વ્યવસ્થિત લખી લેજો।